ટીવી મિત્રો, હું રામોદ ગામથી સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. જોકે આજે બે દિવસ અગાઉ બાબરા તાલુકાના ત્રંબોડાની અંદર જે વાલજીભાઈએ એક કોલ રેકોર્ડિંગ વાયરલ કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન ગેસનો બાટલો ફાટતા 8 લોકોના મૃત્યુ થયા હતા. જે મૃત્યુની અંદર બોટાદના સનાભુવાએ મેરડીમાંના બોકડાનું જાનવર આપવામાં આવેલું, 1 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવેલો, જેનો ઓડિયો 2 દિવસ પૂર્વે વાયરલ કરવામાં આવેલો હતો. હાલ સનાભુવાના છોકરાઓને એવું કહે છે કે અમે તો પ્રભાત સોલંકીને ચાલુ સ્ટેજમાં તો માર્યો હતો. જેવા ગુંડાગર્દીને આવા વાયા વિડીયા પણ ખોટા ફેક મેસેજ પણ વાપરવામાં આવે છે. અને જે બોટાદના દિનેશભાઈ બથવારે મને કોલ કરીને કીધું કે સનાભુવાના કરતૂતો આવા છે કે બૈરાઓને અંદર રૂમમાં લઈ જાય, તેલના માલિશ કરાવે, એની વાડીએ પણ બીજી બૈરા પણ રાખવામાં આવી છે અને આવી ઘણી સ્ત્રીઓના શોષણ કરવામાં આવેલ છે, જેનું કોલ રેકોર્ડિંગ આ સાથે રજૂ કરું છું. અને જે ભાઈ સનાભુવા છે બોટાદના, જે તે ઉકળતા તેલ પીએ છે, જોકે ઉકળતું તેલ પીએ જ નહીં, ઉકળતું તેલ પીએ તો હું અહીં ગરમ કરું ને તેલ પી જાય, એટલે ડોહલાની મેલડીના નામે જે કાંઈ તોડકાંડ કરવામાં આવે છે. સાંભળો આ વિડીયો અને ઓડિયો સાંભળો એના કરતૂતો સનાભુવા. લુંગી સડાવી તેલ છોડો, અને એને તો આટલામાં ત્રાસ નો પાડ નથી અને લોકોના પૈસા લેવા પાડ નથી. એક બાયઠેની વાડી હરવાઈ હશે અને કેટલી બાયુ નવસારી, મુંબઈ ને વડોદરા, આના તો મોટા કૌભાંડ છે. પણ મેં કીધું આનું મનસુખ કકમ સડાવી, પણ આ બારો બાર સડી ગયું. આને સોડાય નહીં, આ તો હરામીના પેટનો છે અને નકરી 5000 બાયુ રાખી છે. એક વાણીએ ની બાય બિચારી મરી ગઈ અને આના તમે આરોપ દો ને આની માટે ફરિયાદી કોઈ કરી નથી. અને આ તો આખા મલક ની બાયુ ને પૂરી ને ક્યાંય નો ક્યાંય વિવાદ, કોળી ની બાયુ, મલક ની બાયુ, વડોદરા, સુરત ને નવસારી, આ તો મોટો હરામી ના પેટ નો છે. હા ભાઈ, ના ભાઈ ભૂવો સી આ સૈન્ય નું તેમ ન કર્યું. હા આ સના ભૂવા બોટાદ વાળા રહી ને આ ડોલ અને દેવી અને મારે જે જુનાગઢ ગામ બોટાદ માં છે ત્યાં એની સામે મેરડી નો ડોલ અને દેવી નો મઠ છે. મારે જે જૂના મકાન છે, હું તો રાજપુરા રહું છું, 9 કિલોમીટર. મારે 10 વાગે ને વાવામાં જવાનું હોય અને આના ધંધા તાવા માટે તેલ પીવું, તાવામાં તેલ નાખવા અને બાયુ ને જ વધારે મહત્વ આપે. અરે તમારે હરખો કઈ નાખવાનો હતો, તમારા શિશુડા જો હરખો નહીં થાય. પણ એમાં એવી બાયુ આરે એવું કર્યું હોય, એવી બાયુ ને પાછો આપણે પુરાવો દેવો પડે ને કે ભાઈ ફલાણા ફલાણા બાયુ ને આવું બધું આ એવી રીતનું કરે છે ને બિચારી બાયુ ને. એવી મારા ગામે જે કોળી બાય ને જાય છે, એ છે કોળી, આ બધા ખાતા પીતા હોય બરાબર. હવે મારું શું કહેવાનું છે, એ તો બિચારી ભાઈ ની માર્યું કઈ કરે ને આ શું કે તમારા દીકરા થાય છે, તમારા પસાવર ખોળા નથી ભરાતા, તમારા ખોળા ભરા છે. આ તો ઠીક છે, પણ આવા તો એને કેટલી તો જમીન એને હરવે પાટીમાં લઈ લીધી છે અને મોટા મોટા તોડવા એક દિન કરે માંડવા વગેરે નો અને હજારો માણસો રાત થી બેઠા ભરવાડું હતવારા દરબારું અને મોટો તોડબાદ છે. આને તો સાહેબ ગાલી દેવાની જરૂર છે. આના છોકરા કાયમ મારા બથવાર વાર બાદે અમારે અટક બથવાર છે, એ છે હાગઠિયા, એના ખોરડા છે 5 હાથ, અમારા બથવારો ના ખોરડા છે 140. આના કાયમ ના ધંધા બથવા ના છોકરા એને કાયમ આની લાકડીઓ પ્રભાત સોલંકી ના છોકરા માર્યો હતો. પ્રભાત સોલંકી જે બ્રી ગયો
ચાલુ પ્રોગ્રામ ના આના છોકરાએ માર્યો હતો અને એમ કે તેમ આટલો દારૂ લઈ આવો, તેમ કાળા ની કલેજી લઈ આવો, તેમ આ લઈ આવો, તેમ તે લઈ આવો. હું એની ડિટેલ બધી તમને ગોતી ગોતી ને વિડીયો કરીને બધી તમને મોકલી, પછી તમને એને ખબર પડે. પણ આને લેવાનો હતો, આને છોડ એમ કહેતો. પણ મેં અત્યારે સાંભળે તરત તમને ફોન કર્યો, કેમ કે આના ધંધા એટલા બધા વિસ્તારની માલપા, આને દોરા બાંધેલા કાકા, અને બાયુને દિગંબર કરી રાજકોટમાં દોરા માપેલા, તે વિચાર કરો. આના ધંધા કઈ જેમ તેમ નથી, આનું આવું બધું ભેગું કરી નાખે. મને મનમાં થતો 15 વાગ્યાથી કે મનસુખ કાકા ને મોકલો, તાતે મેં આને તાવડા ત્રંબોરા વાળા ઘાયે ચડી જો. આના ધંધા કઈ જીમ તીમ નથી. આ બથવારો કાયમ રાત દી કઈ જાવ હોય, બથવારો મારવા આવે, એના છોકરા મારવા આવે, પરભા સોલંકી ને માર્યો, અને બધા ધંધા આના તેલ અતર કરવા, ફલાણા કરવા, ન કરવાના કરવા, લુગડા. આની બાય મરી ગઈ છે, ભીમડા જ નહીં તેની બાઈ. અને આને ન સોટ કે એક વાણિયો બિચારો કાળજો, એની બાય એને લઈ લીધી. એક બાય આવડો લઈ આવે છે, વાડીએ રાખે છે. અને બાયુ હારે તાના ફાંદા છે. એના ઘરવાળા ને એમ કે તમારે બાય ને આમ કરવું હોય છે, આમ થવું હોય છે, તો તમારે મારી હારે આ જગ્યાએ બાય ને આવવું પડશે. હવે તો તમને હું પસાક ના પુરાવા આપું ને, એમાં પસાક માંથી એક એમ ન કે દિનેશ કે એમાં ખોટું છે. અને આખા સમાર વાળા ને ત્રાસ છે, કહું છું. આખા સાવણ નો ભૂવો, 77 નો ભૂવો, આ તમે એમાં માનતા નથી. સાવણ નો ભૂવો અમાર ભાઈઓ માં કઈ જો ગાલી દીધો. હમણાં 3 વખત બેઠક મળી, સાવણ 77 નો ભૂવો, સાવણ ને 77 નો પઢિયા રહી, અને આની ગોહો ગાયલો કે અમાર ભાઈઓ લાકડી ઉડે જ કઈ. એટલે બોલો, 77 નો ભૂવો, સાવણ નો ભૂવો, માથા પર બધી ભૂવા લાવે, બીજે કઈ બોલાય ને ઢળડે મઢમાં જ બહાર કાઢે, લાકડી ઉડાડે. એનો 77 નો ઈ ભૂવો, સાવણ નો ઈ ભૂવો, 77 નો ઈ પટિયાર, સાવણ નો ઈ પટિયાર, અને આખા વામાં કઈ જ્યાં કરાવવાના ધંધા છે. હા, આટલો હરામી ના પેટ નો છે. બરાબર છે. હવે અમારે તો ભાઈ શું કે પુરાવાના આધીન હોય, આ તો તમે ત્યાં બધા એકબીજાને ઓળખતા હો. હવે હું તો એને ઓળખતો નથી, ના સના ભૂવા કેતા હતા કે હું તમે ને આપણે મળેલા છીએ, પણ હવે અમારે તો કઈ ખ્યાલ નથી. સમજ્યા, મળેલા છીએ, પણ કાકા મારી વાત તેમાં એક ભાઈ મારે ગયા હતા, તા કે છે એ માલ પા ઘરી ગયો, તે કે બાય પા ટોલા જો રહ્યો માટે એનો ઘરવાળો આવી ગયો કે હમીરભાઈ આવું હાલે કે, પણ કે હું કઈ જાણતો નથી. એ કે માંડ બારા કાઢ્યા માવાળા માંથી ટોલા ને ઠેકાણે ટોલા રહ્યા, તમને બેન કાપી નાખે કે હાલ હાલ ઝડ બહાર નીકળે, મુંબઈ જાય, ભામણા લેતો જાય, આપણે નાચતા બથવા લેતો જાય, ટોલા જો રહ્યા, કાકે મારી પગ સંપી કરો, કાકે લુંગી વધારે રાખી મનાય બધી તેલ છોડો. તે વિચાર કરો, આને કેટલી બેન દીકરીઓનું શોષણ કર્યું છે જાતિ. આ મોટો હરામી છે. મારી પાસે 500 જણા ને કહું, 500 આયસર બાજુ મનસુખ કાકા ભાઈ રામ જવું તો 500 તૈયાર થાય. હા, એવા મારી પાસે પ્રૂફ છે. અને અમારે તો અમારા બેખોન શાળે ઘર છે, એના 5-7 ઘર છે. અને ગમે એ બેન દીકરીના છોકરા શેડી ક્યુ કરે, ન કરવાના ધંધા છે, હરામી ના પેટ નો છે. હા, બરાબર બરાબર. એટલે હું તમને એવું કહું છું કે આ ખોટી નો છે, આ બધાના પૈસા લઈ લેશે અને આ ખોટો ડોલ અને દેવીનો દાપ દેશે અને તેલ પીવે, તારા કરે, હાથ લખાવે માલ પર, બાયુ કે તેમ નિર્દોષ નથી, તેમ તમારા ધણી અને આડા વ્યવહાર છે. એટલે આનું તો કાકા બહુ મોટું કૌભાંડ છે. આજ તો તેમ વિડીયો મૂક્યો ને, આખા વાહના બધા રાજી થયા જ બોટાદ ના એક ફોન શાળે કર. હા, એક ફોન શાળે કર. હમણાં મારી પાસે ફોન આવવા માંડશે, કારણ કે મારે મનસુખભાઈ સંબંધ છે. હું લગ્ન માં આવ્યો, બધી વાહના ખબર છે, દીના બધી ખબર છે. મનસુખભાઈ ઘરે 2-3 વખત ગયા, હમણાં મારા માં ફોન ના ઢગલા થાય છે. બોટાદ જાય તો મને પૂછશે, સના જો મનસુખભાઈ સુસોડામાં કાઢ્યો. આમાં તો લોકો છે ને, આ રાજી કોઈ લાફિશ મૂકશે. તમે એને પડદા પાસ કર્યો ને, એમાં એની પથારી ફરી છે, નાચ માં ક્યાંય ઉભો નહીં રહેવા દે. પણ એમને આવું તો ભાઈ, હવે અમારે તો શું હોય ભાઈ, આ એક ભૂવા ભરાડા કે આવા દાણા જોઈને માણસોનો જે ક્ષેત્ર છે અને જે બાયુના શોષણ થઈ રહ્યા છે, એના માટે થઈને અમારે આ બધા પર્દાફાશ કરવા પડે છે. કાલે કોઈની દીકરીઓને હું ડરાવે કે મારી મેરડી, એટલે ઓલી બિચારી તમને કહું આના આના વંશ થાય, શું કરે છે આના વંશ થાય જાય છે. હા, અને જો બાયુ ને એમ કે જો કોઈને કહે તો મારી મેરડી તને છોડશે નહીં. હવે મેરડી નામે આને છે ને મનોરંજન ને મોજ કરવા છે. પણ વાત બીજી કાકા સાચી છે. પણ મારું એમ કહું છું, બિચારા માંડ માંડ લાવીને કરતા શહેર, તમારે માંડવા કરવા પડશે. તમને બોકડા એ તો ખોટી નો છે, બોકડા ને સડે છે ને, ડોલા જ દેવી ને સડાવે છે. કાકા સડાવે છે, પણ એનું કોણ કે તમે સમજતા કેમ ને, એનું કદ મળે એના છોકરા ને બાધે કોણ. હા,
ઈ મગડો ચડાવે એ જાહેર કરીને આપણે ઓલી રેડ પાડવી, પણ છોકરા કોણ બાંધવા જાય? અમારું બાંધવાનું થાય એમ નઈ, એટલે આના છોકરા બાંધોડિયા છે એમ. અરે પરબા સાલિંગ લાફો માર્યો, તમે ગમે પૂછો ને તમારે માં તો 500 બથવારો ને ફોન કરાવું કે હા મનસુખભાઈ અને પરબા સાલિંગ ચાલુ લાફો મારેલો અને અમારા ડખા બથવાર ખોઈ દીધા ભૂવામાં, અને કે અમારે બધું રમણ શેડવું છે, ત્રણ વખત બેઠક કરી અમારે ભૂવા મરી ગયા, ભૂવા કરવા દેતો નથી, અને બધું ઘરાહાર બધું બેહાડી દીધું, અને જાઓ એને દખલ કરે, બોલાવો સના કાકા ને, બોલાવો સના કાકા ને, જ્યાં એની બેઠક થાય ને ભૂહણીઓ વળે છે, અને પાળીએ ને બાળે ઈ નબળી ના ના નબળી ના વૈશ્ય રહ્યો નબળી નો છે રાજકોટ વાળો, અને આ ખીમલો નબળી નો છે, આ પેટ્રોલ પંપ છે પાળીયાદ માં, અને આટલા બધા પરગણા ની મને ખબર હોય ને ઇન્કા ની તમને ખબર હોય, આ જીવન ભોજ હતો એને દોરો માપ્યો આટકડો મારી નાખ્યો ઠારું કહો છો, આ તુરખાન જીવન ભોજ માહણ મેળે ભુવન. હા એટલે આ બધા હરામ કોલના પેટના છે, મારી વાત સાંભળી લો, આ બધા શિશુડામાં ખરખાય સડાવાય, આના ટાઈમે આ હિંગી જા અને રામો જ આવે તેમ એને કીધું હોય કે તમારામાં જેલના હરિયા કરવાના આવશે તેમ શરમ ન ફરી હોત ને તો આ છે ને શેઠી ગાય હિંગી જાત. ના ના આપણે તો એમાં શરમ ફરી જ નહીં ભાઈ, પણ અમારે તો હું જો જેટલો પુરાવો હતો એટલી જ વાત કરવાની હતી ને, તમે આખી વાતો બતાવે ઈ તો હું ને હમણાં નીકળે ને કાસના કાકા કેમ છું વિડીયો જોયો મેં તમારો, અરે બટા બેસ બેસ સા કરી, આ મનસુખ ભાઈ તો કાળો કેર કર્યો, કે કાળો કેર રેડી નથી કર્યો, કા ઓછો કર્યો છે, બીજા ની વાત કરે એટલો નથી કર્યો. આ સુરજ બુવર એટલે માર ઘરે આવી ગયો છે બે ચાર વખત, કેમ કે અમારા સાસરી વાળા નાતા હગા થાય છે, આ સુરજ બુવા આપણા ઘરે આવી ગયેલો. ભાઈ બુવા ભરાડા બધા આમ જ હોય ભાઈ, આ તો તમે બધા માતાજી ને માનો, આ તમારે ત્યાં માંડવા થાય, અમારે તો અમે આમાં પડીએ જ નહીં, વાટા વસ માં બાય માય નહીં કે ધારા ને. હા હવે ઈ ને તમે પૈગે લાગો તો એમાં તમારી દિશા આ થાય, અમારે તો અમે આમાં ક્યાંય પડી નહીં, અમે આ તો તમે ફોન કર્યો, બાકી નગર અમે આમાં ડિંડક માં ન હોય ભાઈ, અમારે ચોખી વાત ભૂવા ભરડા જેટલા રહ્યા ને એના એના તળિયા બધાય ને આ જ છે, આ તો હાથમાં આવે તો ખબર પડે સાહેબ. પણ ગુજરાતી પોલીસ ને ગુમરાહ કરી અને ખોટે ખોટું રાવાપીર ના મંદિરે બેન ખોટે ખોટા કોણ કાંઈ થાય ને મગજ માટે હોય અને દોરા બાંધી દેવા, એ તો વાજબી નથી ને મારું કહેવાનું કે ખોટે ખોટ હા ગુમરા બિચારા માણા મરી જાય, ગાંડા કોઈ કે હારા થાય માતાજી કીધે કે મગજ ના ડોક્ટર પછી નિરો સર્જન માં લઈ જવા પડે. હા બરાબર છે, હું તમારા ઘરે આવી ગયો એક બે ત્રણ વખત, પણ મારું તમને એવું કહેવાનું છે કે આ બધા બધા એવા છે નકરા કાણ વગેરે ના વાણા મારણા આમ ને તેમ, આને તમે ઉપાડો એટલે પબ્લિક હેરાન ન થાય. મારી વાત સાંભળો, જો આ જેટલા ફુવા રહ્યા ને એ બાયુ પા પગ સોરાવે છે ને એ મને ખબર છે, સમજી ગયા? સમજી ગયો. હા એ આ દાણા સોરાવા જાય ને પછી કે ભુવા થાકી ગયા છે, ભુવાને જરીક માલિશ કરી દે, બિસારીઓ અંદર પાલ પગના માલિશ કરાવવા રૂમમાં લઈ જાય, આ બધાયને મારામાં ઘણી ના ફોન આવ્યા. પણ કાકા આપણે રોડ માંથી ગામડા હોય પેશાબ કરવો તો કે બહેરા હાલ્યા જાડ પેશાબ આગળ જઈને બાવળમાં કરો, હવે તેલ લઈને કિલો કિલો પગ સોળાવા લો, હું આગળ લઉં એ લઈ જાવ આગળ મન પગ સોળો, આ કઈ સારી વાત છે? હા પાછી લાવ્યો પોલીસ ના બાપ ની તાકાત નથી, તમે ટીજે દીએ લાવો બોલો દાઢી વાળો તમારી સામો થયો આમ ને તેમ ને ફલા પાછી લાવી દીધી, હમણાં તમે કેટલી બાયુ છોકરા માયુ પાછી વાણી અમારે તો હું આ કાયદેસર ના કામ હોય તોય અમને પસાડવા હાટું થઈને હાચા ખોટા કામતરા કરે, શું કરે? હા કે આને મનસુખ નો પછાડો, પણ હવે તમારા તમારા બસ કી બાત નથી, અમે કોઈના પૈસા લેતા નથી, અમે ક્યાંય જતા નથી, અમે હું તમે પછાડો, તમારે તો તમે જીના લીધા હોય ઈવડે ઈ ફોન કરે છે, આ તો એના બાજુ વાળા જ ફોન કરે, શું છે? હા એટલે આવું બધું છે સાહેબ. આપણે સાહેબ મનસુખ કાકા એવા બોર ભરાડે છે ને એને સમજો આ બધી વિડિયા કરી કરી, અને તમે કાકા નો કેતા હું બથવારે નો ભણે છું, પણ હું કે હું તો તમારા ઘરે લગ્ન માં આવ્યો બેન ના તે પેલો કોળે હારે આવ્યો તો તમારા ઘરે ત્રણ વખત આવી ગયો, હું મારા ભાણીઓ ને બધા લગ્ન માં નતા આવ્યા. હા પણ હું બથવારે નો ભાણે છું, મારું મામળ શીતળિયા. શીતળિયા ક્યાં આવ્યું? શીતળિયા આટકોટ માં. હા એવું તો બે સોડિયું રામોજ નું છે, શીતળ મારી માસી ને ઘીરે. હા એટલે તમે કીધું મેં કાકા કાકા ન કરતા એમ,
વાંધો ને ભાઈ, એટલે નહીં માર કે તમે ને બ્રેક કરવી પડી કે આપડે મામા ફૂઈ ને થઈ બા. એ હાચી વાત. હા પણ આ વાત તમે શું સોડે સડાવો? કાંઈ કાંઈ વાંધો, તમારો ફોટો મોકલો ને ભુવાનો ફોટો મોકલો, લ્યો ત્યાં બીજા સડાવી જઈ. મારો તો મોકલે શું કરી, હા સડાવી તમારા બોટાદ ના ભુવાને. મારો મોકલો હા તમારો ફોટો મોકલી દો. છે કા? હાલો, હા મનસુખભાઈ, દિનેશભાઈ બોલો, બોટાદ થી. બોલો બોલો. સનો તો ભલામણ જો, કઈ નો પતોર નથી, કાળે બેન થઈ ગયો ને, પોલીસ આવે ઘરે જાય ભાગે. કેવું છે? હા હું જો તો જાઉં છું વાહમાં કાયમ, પણ એના છોકરા નથી, કોઈ નથી, અને છે ને બાયુ છે, અને કાર્ડ બાર બધું બન, કોઈના ફોન જ નથી લાગતા. એના છોકરા તો વિડીયો માયા વિડીયો એવું કીધું, ભાઈ મનસુખ ને મારવો છે ને એને આમ કરવું છે ને આવી ધમકી બતાવતા હતા. અરે એની માનો ટાંગો હાથ વગર હું કાયમ રાત દી વાહમાં રખડું છું, ને અમાર ઘર પાસે હું મનસુખ ભાઈ મારવાની વાત કરે, એના 5 છોકરા 10 હોય તો શું થઈ ગયું? તારા એટલે બાપા આપડે તો, ધંધા અમે તો બીતા જ નહીં, અમે જેલ ભેગા કરી દઈએ એમાં એને ખબર જ ન હોય. પણ આ તો મૂળ હું છે મારી વાત સાંભળો. કે અમારે હગા છે ને એના મારફત એવું સાંભળવા મળ્યું કે પ્રભાત સોલંકી ને માર્યો તો ને ઓલું કર્યું તું ને એ માર્યો તો એ વાત બોલી જાઓ, પણ આ કેની સામે વાત કરે છે એ હજી ખબર નથી. પણ ઓલા તમે એનો ફોટો ન મોકલો ભાઈ. એ તો મેં તમને કીધું તો, તમે પણ એને ગોતવા જાવ છો, હવે કે માર પાડવો કોનો? હા 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 તમે એક મારી વાત સાંભળો, હું તમને શું કહું છું, અત્યારે આપણે બધાના ઠેકાણા એક ની હરવે પાટી છે ને જમીન, ન્યા એક બાય છે, એક બાય ઢાંકણી એની છે, અને 3 બાયુના નામ ગોતવાના, 2 તો ગોતી વાળા, હરવે પાટી વાડી એક રહેશે અને એક રહેશે ઢાંકણી આ પટલ છે, હવે 3 જ ગોતવાની છે. એમાં તો એના ઘણા ફોન આવ્યા મારામાં, એક તમારી પાસે જરાય મુજાવાનું નહીં. નહીં નહીં મારામાં બધાયના મેં રેકોર્ડિંગ રેખા છે. હા એને બીજાના એને જે કાંઈ એક છે ને એક આવડું પાળિયાદ પાળિયાદ જાય હાગઠિયા ના એ બીજા હતા કોક, એને ફોન કર્યો હતો કે આને તો ભાઈ બાયુ સિવાય બહુ એને કે આવા છે એવું બધું મને. એવા જ ફોન આવશે. હા ટોટલ ના એને, અને એને એનું રેકોર્ડિંગ મારામાં છે. તમારા બોટાદ માંથી 15-20 જણા ના ફોન આવ્યા, પણ મેં તમારે એકનું જ રેકોર્ડિંગ કર્યું છે ને તમારો એકનો જ ઓડિયો યુટ્યુબ માં ચડાવવાનો છું. અરે સડાવી દેવી કાકા, એમાં કઈ મોજાવાનો? હવે એનો ફોટો તો હું ગોતો છો, ગમે કરી મેં ભલામણ કરી છે મારા ભત્રીજાને, મને ગમે ગમે તમે ફોટો લાવો એક જરાક, અને મારે મેં કીધું કઈ બહુ વાત નથી કરી, પણ એનો આ ખાલી એનો ફોટો ચડે છે એટલે મોકલો ગાય સડાવી દેવું. અને એના ફોન તમારે કોઈ એમ નહીં કે મનસુભાઈ બહુ ખોટું કર્યું, આવું નતું કરું, કેમ કે એને જાવ એના 72 જ બાળ્યા છે. હા તો ઈ કે આમ છે ને તેમ છે ને મારા બાપા ની આબરૂ વહી ગઈ. પપ્પા આપડે આવા ધંધા કરો તો આબરૂ વહી જાય, અને એ આ તમારો નતો ઓડિયો ચડાવો, પણ એના છોકરે દાદાગીરી કરી ને મને સાંભળવા મળ્યું કે ભાઈ આવી રીતે છે, એટલે મેં કીધું તો પછી હવે એના ભવાડા રીએ ચડાવવા જ પડે ભાઈ. એ છોકરો હું તમને કહ્યું, એ મોટો હશે, હા મોટો, એ મારો પોસ્ટ હતો કે એક કામ છે દીનાભાઈ નું, મેં કીધું વાંધો ને તાલુકા પંચાયત માં મોકલ્યો, જિલ્લા પંચાયત માં હું ત્યાં જ બેઠો, મેં કીધું પાલભાઈ જિલ્લા પ્રમુખ ગાડી બીજા અમારા હગા છે ને હા એમને પાઈને ફોન માં વાંગરાઈ કરી છે કે ભાઈ આમ છે ને તેમ છે ને અમે ગોતી લેવું, અમે પ્રોગ્રામ દેવરાઈશું પછી અમે મારશું. નીલાભાઈ હજી તને ખબર નથી મારવાની ક્યાં માદ, આ બધું કામ કરતા હોય એમના નો હોય. અરે કાકા અમારા બથવારું ના એક વાર શાળી ખોડા એમે એને અમારા દાખલ થાય ને બજાર માં તા હાથ પગ ભાંગી નાખી, મારા મોટા બાપુ છોકરા ને 14 વર્ષ સજા પડી, લે હાગટી યારે કહીજો થયેલો અને મર્ડર કરેલો, 7 વર્ષ છૂટી ગયેલો, હમણાં જ એક ના પાસે હાથ પગ ભાંગી નાખે, 90 દી જેલ માં છે. અમારે તો કાયદા નું પાલન કરવાનું હોય, અમે કોઈની હારે હુંકારો થુકારો ન કરી, પણ અમારે તો શું છે કે આવી હના મળે તો અમે તો અરજી કરીને બઠા પડી. મનસુખ રાઠોડ ની દેવી બા, સાચી વાત છે, યુટ્યુબ વાળી. હા કોઈના બાપ થી પાછી ન પડે, પાછી ન પડે, એટલે એવું છે. કઈ વાંધો નહીં, સના ભુવાનો ફોટો હોય તો મોકલજો, અને તમારો ફોટો હારો ફોટો હોય તો મોકલો ને, ઓલો ફોટો મોકલો નહીં કરતા, હારો ફોટો મોકલો ને. હવે છે ને મનસુખભાઈ મારે તો ઉંમર થઈ ગઈ 55 હતા, એ હિંડોળા વાળો છે, હે એ હિંડોળા વાળો મોકલ્યો ને. હા હિંડોળા વાળો કઈ વાંધો નહીં, રાખ દે વાળો ને, સસમા બસમા વાળો, એ હારા મારો ફોટો છે, એટલે નકર તો ગળો દેખાય. કઈ વાંધો, કઈ વાંધો નહીં, મૂકી દે વાળો. હા તમ તારે એ ભલે ભલે, બીજું કઈ કામ પડતું રીંગ કરજો ભાઈ.
વાંધો હા બાકી આને ડરતા નહીં આનાથી. આ હું જો કઈ ઓલા કઈ રાવણ ના દીકરા થતા હોય તો એમાં તરીકે માપવા પડશે, કેમ કે એને છે ને વાયા વીડિયા આવા ફોક્યા તું કરે સમજે. અરે મનસુખભાઈ, હું તો કાયમ ઘરે જો મારા જૂના ગામ બોટાદ માં રાજપરા, પછી આવું 2-3 વાગે અહીં અત્યારે જાયલો. હું તમે તમને ફોન કર્યો, મેં બધું જાણ્યું કારણ કે રેડિયો નહીં થતો. પછી વાહ માં ગયો તો હું માં કાળવાનું મંદિર અમારું છે ત્યાં ઘડે બેઠો, બેઠો મારો મોટો બહુ છોકરા, પછી કોઈ ઘરે જ નહીં, બધા ભાગી ગયા, ભીમ પડી ગયો. મેં કે મનસુખ કાકા શિસોડો સડાયો ને એટલે. પણ ભાઈ એમાં હું કે પાછી આવી વાયા વિડીયા બાદ આવા ઉલકા ઉડાડે એમ, અમે આમ કરીને ભાઈ એવી કાંઈ ન કરે અને ડાયો થઈ જાય તો તારા ખોટા વિડીયા વાયરલ ન થાય. બાકી અમે તો કોઈથી બીતા જ ન હોય ને, અમે બીતા હોય તો અમે વાયરલ કરતા જ ન હોય. ભાઈ કઈ ભોળા દોળાય ભાગી ગયા. હા એટલે અટણ કોઈ એમાં કઈ પોલું કરે તો અમારે તો પોલીસ સ્ટેશન માં સિસોડા માં ચડાવી દેવાનું આવે એટલે સીધો રહ નીકળી જાય. ના ના, એમાં કઈ આપણે ડર રાખવા જરૂર નહીં. એ ભલે ભલે સે ભલો. Yeah.